सब्सक्राइब करो आ चैनल ने। विक्रम, हाँ बापूजी, बेटा चावी शंभूजी भूल गए हम लागे छे। आ तो घर नहीं चावी छे, हवे पापा घर कई रीतना खोलशे? हाँ, तमे चिंता ना करो। हाँ बेटा, हूँ जईने आपी आवुं छुं। हाँ दीकरा, बहु दूर नहीं गया होय। આજ ગાડી લાગે છે મારા સસરા ની। વિક્રમ, અરે યાર, પૈસા માટે સસરા નું ખૂન કર્યું? અરે આવો, કોઈ બોલાવો, પોલીસ ને બોલાવો, જલ્દી આવો। લાખો નામ છે મારું। અરે ના સાહેબ, મેં ખૂન નથી કર્યું સાહેબ। પકડી લો આને। મેં ખૂન નથી કર્યું સાહેબ, હું નિર્દોષ છું સાહેબ। ચલો લઈ લો આને સાહેબ। અરે સાહેબ, સાહેબ હું નિર્દોષ છું। ચાલ ચાલ, બધા જ ગુનેગારો એવું કહેતા હોય છે, જે કહેવું હોય કોર્ટમાં કહેજે। અરે સાહેબ, ચાલ ચાલ, કીધું ને, જે કહેવું હોય કોર્ટમાં કહેજે। હે દશામાં, એવા તો અમારા કયા વાંકમાં કે તે અમને આટલી આકરી સજા આપી? માથે હાથ મૂકનાર મારા પપ્પાને તે તારી પાસે બોલાવી લીધા માં, અને એમના જ ખૂનના આરોપસર મારા પતિને તે જેલમાં મોકલી દીધા માં। અલ્યા તું આઈ ગયો? હા, તારી પેરોલ પૂરી થઈ ગઈ? ધીમે, સાચી વાત છે દીકરી રાધા, વિધાતાના લેખમાં કોઈ મેક મારી શકતું નથી। કોણ? હું દશા, જેને તમે દોષ આપો છો તે માં દશામાં। માં? માં? તમે ક્યાં છો માં? માં મારી સામે આવો માં। માં તમે ક્યાં છો માં? દીકરી, હું તો તારા મનમાં જ બેઠી છું। માં તો મને જણાવો, અમને આટલું દુઃખ શા માટે? દીકરી રાધા, સુખ અને દુઃખ એ તો જીવન રત્ના બે પૈડા છે। એક પૈડાને સહારે આ જીવનનો રથ ચાલતો નથી, એટલે જ સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે। આટલું કારમું દુઃખમાં? બેટા, તું મારું વ્રત કરે છે ને, માં દશામાનું વ્રત? હા માં। તો યાદ કર એ વ્રતની વાર્તા, એ રાજા, એ રાણી, એ નદીએ નહાતી સ્ત્રીઓ। હા માં। તો રાધા, માની લે, કદાચ એ રાણી તું હતી અને રાજા હતો તારો વિક્રમ। સુનંદા, આજ સવારે મેં નદી કિનારે અમુક સ્ત્રીઓને કોઈ વ્રત કરતા જોયા, જરા તમે તપાસ કરો ને કે એ કયું વ્રત કરતા હતા। ભલે રાણી માં। આવ સુનંદા, પેલી સ્ત્રીઓ
કયું વ્રત કરતી હતી? રાણીબા, આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરતી હતી. દશામાનું વ્રત? એ વ્રત કરવાથી શું લાભ થાય? આ વ્રત કરવાથી મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે. આ વ્રત કઈ રીતના કરાય? આ વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે. વ્રત કરનારે 10 સૂતરના તાતરા લઈ 10 ગાંઠો મારવાની હોય છે. 10 ગાંઠમાં કંકુના ચાંદલા કરવાના હોય છે. આમ 10 દિવસ પૂર્ણ ભાવથી ભક્તિ કરી માતાના ગુણગાન ગાવાના હોય છે. 10મા દિવસે 1.5 ઘઉંનું ચૂરમું બનાવીને સૌને વેચવાનું પણ હોય છે અને પોતે પણ લેવાનું હોય છે. આ વ્રત હું પણ કરીશ. મહારાણી, પ્રણામ મહારાજ. આજે તો બહુ ખુશ લાગો છો ને, શું વાત છે? હા સ્વામી, આજે મેં દશામાના વ્રત વિશે જાણ્યું અને મારી ઈચ્છા છે કે હું પણ આ વ્રત કરું. મહારાણી, આપણે કઈ વાતની ખોટ છે કે આવા નકામા વ્રત કરવા પડે? આવા વ્રત તો દરિદ્ર અને ભિખારી લોકો કરે. સ્વામી, પણ મારું મન કહે છે મારે દશામાના વ્રત કરવા છે. મહારાણી, તમને મારા પર ભરોસો નથી? આ સુવર્ણ નગરીના રાજા પર વિશ્વાસ નથી કે આવા વ્રત કરવા પડે? તમારે કોઈ વ્રત કરવાના નથી, આ મારો આદેશ છે. મને માફ કરી દે માં, મને માફ કરી દે. મારે તો તારા વ્રત કરવા તા માં, પણ મહારાજની આજ્ઞા નથી. મને માફ કરી દે માં, મને માફ કરી દે. જેથી હું તારા પર કોપાયમાન થઈ છું. આજથી તારી અને તારા રાજ્યની માઠી દશા શરૂ થઈ ગઈ છે. સ્વામી, શું થયું? સ્વામી, રાણી, મા દશામાં મને સપનામાં આવ્યા હતા અને એમણે કીધું કે આપણી અને આપણા રાજ્યની માઠી દશા શરૂ થશે. સ્વામી, તમે ચિંતા નહીં કરો, એવું કંઈ જ નહીં થાય. મનમાંથી આવા ખોટા વિચારો કાઢી નાખો. મહારાજનો જય હો. સેનાપતિ, આ મધ્ય રાત્રે શું થયું? હા મહારાજ, પડોશી રાજાએ અચાનક આપણી પર હુમલો કરી દીધો છે. શું? ના મારી ચાલવા. ના મહારાજ, હવે લડાઈ કરવાથી કોઈ ફાયદો નહીં થાય, કારણ કે એ લોકોએ આપણા આખા સૈન્યને કાબૂમાં કરી લીધું છે. એટલે જ કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. હવે એક જ માર્ગ છે, તમે અને રાણીબા કુંવરોને લઈને ગુપ્ત માર્ગેથી ચાલ્યા જાઓ. સ્વામી, સેનાપતિ સાચું કહે છે, જીવતા રહીશું તો રાજપાટ તો ફરીથી મેળવી લઈશું. આપણા માટે નહીં, આપણા કુંવરો માટે અહીંથી જતા રહીએ. હા મહારાજ, રાણીબા એકદમ સાચું કહે છે, હું હમણાં જ કુંવરોને લઈને આવું છું. ચાલો. જોયું અહંકારનું પરિણામ, પહેરે કપડે અડધી રાતે 2 કુંવરોને લઈને રાજપાટ છોડવું પડ્યું ને. ભૂખ્યા તરસ્યા કુંવરો વાવમાં પાણી પીવા ગયા અને તણાઈ ગયા. એમને પણ મેં પણ ને ગાંચી લીધા હતા. સ્વામી, સ્વામી, આપણા કુંવરો ચાલ્યા ગયા. સ્વામી, મારાથી હવે એક ડગલું પણ મંડાતું નથી અને આ ભૂખ ને તરસ હવે નથી જીરવાતા. રાણી, થોડી ધીરજ ધરો. અહીંયા અહીંયા સામે મારા બેન ને બંનેનું ગામ છે.
એ ભાઈ, તમે ક્યાં જાઓ છો? આ ગામમાં. આ ગામમાં રહેતા પેલા સૂર્યદેવસિંહ અને એમના પત્ની પદ્માબાને તમે ઓળખો છો? જી હા, એમને કોણ ના ઓળખે. એ મારા બેને બન્યું છે. એમને સંદેશો આપજો ને કે એમના ભાઈ ને ભાભી એમને બહુ યાદ કરે છે. જરૂર જરૂર. જય માતાજી. રાણી જોજો તો ખરા, મારા બેન બનીને સંદેશો પહોંચે ને તો વાસ્તે ને ગાસ્તે આપણને લેવા આવશે. રાણી, આ તો એ જ વટેવર્ગુ છે જેના થકી આપણે સંદેશો મોકલાવ્યો તો. હા એ જ છે. જરૂર કોઈ સંદેશો લાવ્યો છે. લો, તમારા બેન બનીને બહારગામ જવાનું હોવાથી આ તમારા માટે મોકલાવ્યું છે. જય માતાજી. જરા જોઈએ તો ખરા, તમારા બેન બનીને શું મોકલ્યું છે? રાણી, જરૂર આ મા દશામાનો કોપ છે. મારી મા જેવી બેન આમ આપણને મારવા ઈચ્છતી ના હોય. સ્વામી, ચાલો આગળ ચાલીએ. મારી નાનપણની સહેલીનું ગામ છે. જો આપણને ત્યાં આશરો મળી જશે ને તો આપણી પીડા ઓછી થઈ જશે. ચાલો. સંભાળીને રાણી. લીલાવતી, લીલાવતી. હા બેન, કોણ છો તમે? બેન, મને ના ઓળખી. હું તારી બાળપણની સખી ચંદ્રાવતી. હું ચંદ્રાવતી ફંદ્રાવતી કોઈને નથી ઓળખતી. જે કામ હોય તે કહો. બેન, કેટલાય દિવસથી પેટમાં અનાજનો દાણો નથી ગયો. એક બટકું રોટલો આપી દે તો આ પેટનો ખાડો પૂરાઈ જશે. જાજા ભિખારણ, પારકા નગરમાં આવી, પારકા ઘરમાં આવી બટકું રોટલો માંગતા શરમ નથી આવતી? પાછી કહે છે હું તારા બાળપણની સહેલી છું. વારે દશામાં વા, તું રિસાઈ ને તો બધા દરવાજા બંધ થઈ જાય છે. ચાલો. અરે ભાઈ, બહુ ભૂખ લાગી છે, થોડા કેળા હો તો આપો ને. કેળા તો કાચા છે, તમને ખરેખર ભૂખ લાગી હોય તો ચીબડું લાવું. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો આપણે પેલા જાના છાએ બેસીને ચીબડું ખાઈએ. હે દશામાં, હજી કેટલી પરીક્ષા લેવાની બાકી છે? એય,
કોણ છો તમે અને આ નગર માં ક્યાંથી આવ્યા છો ને કપડા માં શું છે? આમાં આમાં તો ચીબડું છે. લાવો, મારે જવું પડશે. લો. અરે આ તો આપણા રાજકુમાર નું માથું છે. પકડી લો અત્યારે આવો ને. નહીં, રાજા ની સમક્ષ હાજર કરો. ભાઈ ચીબડું છે. ચલો છોડો. ને ચલો ચલો છોડો છોડો તરફ. મન તો એમ ઈચ્છે છે કે હાલ ને હાલ તમારું માથું તમારા ધડ થી અલગ કરી દઉં, પણ મારો ધર્મ મને આ કરતા રોકે છે. નરાધમો, તમને જરા પણ દયા ના આવી મારા ફૂલ જેવા દીકરાની હત્યા કરતા? ના, અમે કાઈ નથી કર્યું. લઈ જાઓ, લઈ જાઓ આ બંનેને મારી સામેથી. મે પૂરી દઉં એમને કારાવાસમાં. નહીં. અલ્યા, આ કોને પકડીને લાવ્યા? આ બંને આપણા રાજકુમારના હત્યારાઓ છે. એમને બરાબર મેથી પાક આપજો. અરે ચિંતા ના કરો, અમને બરાબરનો મેથી પાક આપીશું. સ્વામી, જોયો દશામાનો પ્રકોપ? હા રાણી, મારા પોતાના અહંકારે જ આપણી આ હાલત કરી છે. રાણી, મને માફ કરો. મારા લીધે તમારે પણ આવા કપરા કષ્ટ વેઠવા પડે છે. ના સ્વામી, તમે મનમાં ઓછું ન લાવો. સુખ અને દુઃખ તો આવ્યા જ કરે. યાદ આવે છે દીકરી રાધા, એ જેલમાં પડેલી મુશ્કેલીઓ, એ યાતના ભર્યા દિવસો. હા માં. એમ કરતા કરતા વરસ વીતવા આવ્યો, દિવાસાનો દહાડો આવ્યો. પછી તમે શું કર્યું એ તમને ખબર છે સ્વામી? આમ જોતા જોતા એક વરસ નીકળી ગયું અને દિવાસાનો દિવસ પણ આવી ગયો. તમને નથી લાગતું કે આપણે અહીંયા વ્રત કરવું જોઈએ? જેલમાં જેલમાં વ્રત કેવી રીતે કરીશું અને પૂજાનો સામાન પણ કેવી રીતે લાવીશું આપણે? ભાઈ, મારું એક કામ કરશો? બોલો બેન, મારથી જે થાય એ જરૂર કરીશ. મારે દશામાના વ્રત કરવા છે, મને સામગ્રી લાવી આપશો? ના બેન, મહારાજને ખબર પડે તો મારા ટુકડે ટુકડા કરી નાખે. આ કામ અમારાથી ના થાય. અરે કોઈને ખબર નહીં પડે, સારું કામ કરવામાં શરીરના ટુકડા થઈ જાય તો એનાથી વધારે રૂડશું. બેન, મારી પત્ની પણ મા દશામાના વ્રત કરે છે, એને પૂછીને જોઈતી સામગ્રી બધી લઈને આવીશ. આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. બહેન, ઓ બહેન, તમારી બધી સામગ્રી હું લઈને આવ્યો છું. આભાર, ખૂબ ખૂબ આભાર તમારો. સ્વામી, હે દશામાં. જય દશામાં. બેસો. જમાદાર, બોલાવો વિક્રમને. વિક્રમ, તમને કોઈ બહાર મળવા આવ્યું છે. રાધા. વિક્રમ. રાધા, મારા પર વિશ્વાસ રાખજે, તારા બાપુની હત્યા મેં નથી કરી. આ શું કહો છો વિક્રમ? મને મારી જાત કરતા તમારા ઉપર વધારે ભરોસો છે. પણ રાધા, સંજોગો જ એવો બતાવે છે કે બધા જ લોકો મને ગુનેગાર સમજે છે. આ બધી ચિંતા
દશામાં ઉપર છોડી દો. કાલે દિવાસાનો રૂડો દિવસ છે અને મારી ઈચ્છા છે કે આપણે ઘરના બધા મળીને દશામાનું વ્રત કરીએ. પણ જેલમાં વ્રત કેવી રીતે? હું વ્રતની બધી સામગ્રી લાવી છું અને જેલર સાહેબની સંમતિ પણ લઈ લીધી છે. જેમ રાજા રાણીએ જેલમાં વ્રત કર્યું હતું ને, એમ તમે પણ વ્રત કરો. હા રાધા, હું ખૂબ ભક્તિભાવથી માં દશામાના વ્રત કરીશ. ભલે, હું 10 દિવસ પછી તમને પાછી મળવા આવીશ. ભલે.